સભ્ય જિગ્નેશ મેવાણી સિહોર નગરપાલિકાના સફાઈ કર્મીઓને મળ્યા હતા. જિગ્નેશભાઈ મેવાણી નગરપાલિકામાં પહેલી વાર પધાર્યા છે, એમનું ચીફ ઓફિસર શ્રી સ્વાગત ફુલાટથી કરે એવી નથી. જિગ્નેશભાઈ આજે સવારથી બધા કાર્યક્રમો છે, આજે સિહોર નગરપાલિકાના તમામ કર્મચારીઓ, માત્ર સફાઈ કામદાર નહીં, તમામ કર્મચારીનો પ્રશ્ન અમે જિગ્નેશભાઈ વિનંતી કરી કે વિધાનસભામાં અમારી પણ રજૂઆત થાય. સાહેબ તો છેલ્લા સાહેબ તો ચીફ ઓફિસર સાહેબ તો નવા આવ્યા, તમે છેલ્લા ઘણા વર્ષથી સાહેબ પગાર થાય, 3 મહિના થાય, 4 મહિના થાય, 2 મહિના પગાર થાય. બધા સફાઈ કામદારથી માટે નાના કર્મચારીઓ બધા છે, ક્લાર્ક હોય કે સુપરવાઇઝર હોય, બધા નાના કર્મચારીઓ. સેટઅપ મંજૂર થયું, 2 વર્ષમાં સેટઅપ મંજૂર થયું. સેટઅપ મંજૂર થયું, 50% ભરતી થઈ સફાઈ કામદારો, બીજા બાકી છે, વહેલા ભરતી થાય. આપ સાહેબ રજૂઆત કરો વિનંતી. પણ એ પગારનું જે છે, જે સેટ પગાર મુજબ જે પગારની ગણા અલગ આવે, પરંતુ નગરપાલિકા પર પગારની ગણા ક્યાં મૂકે છે ખબર નથી. દર મહિને 2 મહિના 3 મહિના પગાર થાય છે, નાના કર્મચારીનો પણ ઉધાર કોણ આપે? પછી નગરપાલિકાના કલેક્ટર સાહેબ એક હુકમ બહાર પડ્યો છે કે જે પ્રાઇવેટમાં કામ, જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટમાં છે એને છૂટા કર્યા, છૂટા કર્યા છતાં 2 મહિનામાં 50 લોકો જેવા લેવા આવ્યા રાજકીય લાગવગથી, એના કારણે પગાર મોડો થાય. કારણ કે એ 50નો પગાર કરવાનો ને પાછો. નગર કલેક્ટરે હુકમ પણ દીધો હતો કે સેટઅપ મુજબ જે છે એને જ આપો, બીજા વડપ્રધાન કાઢ ના, છતાં પણ એને લેવામાં આવે છે. એવું જેને જે દેશો જે બોડી જે હોય આપણે એને લેવા દેવા નથી. એમાં ભણેલા લોકો જોઈએ તો વાલ્મીકિ સમાજના કોઈ લોકો ભણેલા ઓછા હોય, અને માત્ર 3-4 વાલ્મીકિ સમાજના બેન હોય, બાકી બીજા ન હોય. હવે પછી જે સેટઅપ મંજૂર થયું છે 50 થી 120 કરવાના છે, બરોબર, માં 70 સફાઈ કામદારો લેવાના છે. હવે પછી વારંવાર આ લોકો સેટઅપ મંજૂર થયું તો જે દેશો 1 વર્ષ પહેલા થઈ ગયું, પણ હવે તાત્કાલિક ભરતી દેહાત આવે કર્મચારી લોન લઈ શકતા નથી, આવા બધા પ્રશ્નો છે અહીંયા. પેલો તમારે જેટલી પણ રજૂઆત કરવી હોય સાંભળો, જેટલી પણ રજૂઆત કરવી હોય પણ એક પછી એક કરો, એક પછી એક બોલો. તમારો અવાજ છે ને સંભળાય. જી જી બેન, એક મિનિટ, આના માટે તો બજેટ હોય છે, ડ્રેસ માટે તો એટલે 2 મહિના આપણે વેઇટ કરવું પડે છે. કોઈ ગ્રાન્ટ જે આવે 90 લાખ એટલે 90 લાખ છે, 58 વર્ષે છૂટા કર્યા છે. ઘણા 63 કામદાર એવા છે કે 58 વર્ષે છૂટા કરી મૂક્યા છે. સફાઈ કામદાર
30-40 વર્ષથી નોકરી કરતા હોય તો એને 60 વર્ષે કોઈ છે, પણ એને 58 વર્ષે કેમ છૂટા કરી દીધું? લાભ ન મળે ગવર્મેન્ટ જોગા 18 વર્ષથી રિટાયરમેન્ટ ઈપીએફ 18 વર્ષે બંધ, તો સ્વેચ્છા 2 વર્ષ રહેવું હોય તો એની રીતે રહી શકે, પણ ઈપીએફ ના લાભ એને ન મળે. આની પહેલાં જે ટીપો પ્રચાર હતા એને કીધું કે 18 વર્ષ પછી ઈપીએફનો લાભ ન મળતો તો પછી આપણે ડ્રોપ કરી દઈએ. ઈપીએફ નથી મળતો બધાને, જનરલ રૂલ્સ છે ગવર્મેન્ટ રૂલ્સ એવો છે સર. 55 કે 58 પછી ફર્ધર ખરાઈ કરવાની કે નોકરીમાં યોગ્ય છે કે સક્ષમ છે કે બરાબર દરેકની થાય છે, અમારી એ થાય છે એ રીતે પછી રાખવા એવું છે. ધારાસભ્યને લાગુ છે કેટલા કરવા છે? એ તો અમે માંગ્યા છે, પૈસા નથી એટલે બાકી તો ત્યાર પછી બીજો પ્રશ્ન તો આ લોકો એમ કે અમને લે રાખેલો કે પણ આપણી પાસે ટોટલ જગ્યાઓ 175 છે. 175 મુજબ જ આ લોકો ભરતી કરે, એ રીતે આપણે ભરતી કરી તો 31 જણની ભરતી થઈ છે. ગવર્મેન્ટે સફાઈ કામદાર બોલતો છૂટ પરિપત્ર ઘેરો, તો ભાઈ સફાઈ કામદારો ભરવા માટે મહેકમ પર ધ્યાને ન લેવું અને 50% હાલ ભરતી કરી, એટલે આપણે ધ્યાને લીધા સિવાય આપણે 50% ની ભરતી કરી શકીએ. એમાં સાહેબ એવું 31 બે લોકો એવા લીધા, એક વ્યક્તિ ગ્રેજ્યુએટ છે અને ઉપપ્રમુખનો ભાઈ છે, એક વ્યક્તિ જે છે એ 12-5 છે ને એ પ્રમુખનો ભાઈ છે, એ વાળવા નથી આવતા, સફાઈ કામ નથી કરતા, છેલ્લા એક વર્ષથી માણસે સફાઈ કામ નથી કર્યું, ભરતી સફાઈ કામમાં છે, એના એક ક્લાર્કમાં બેહાડે છે, એ થોડા છૂટા કરે એવું કયો, અથવા એ જો નોકરી ન કર્યું હોય આપણને વાંધો નથી, કાઢી યાર પૂછશે એની યાર કોઈ વાંધો નથી, આપણને સફાઈ કામદાર તરીકે ભરતી થયા તો વાળવું જોઈએ એને, અથવા તો એને રાજીનામા બીજા લોકોને વાળવી કીધું તો વાળો આવે, એ સાહેબ ને કયો થોડું જૂની વ્યવસ્થા છે એમાં હજુ મેં તો કાંઈ ફેરફાર કર્યો નથી. મારે સિક્યુરિટી ગાર્ડની નોકરી પસંદ ના હોય, મારે સિક્યુરિટી ગાર્ડ તરીકે દંડોલી ઉભર એવું ના હોય તો મારે સિક્યુરિટી ગાર્ડની નોકરી માટે એપ્લાય ના કરવું જોઈએ, અને છતાં હું પગાર લઉં એ તો કમ્પ્લીટલી અયોગ્ય છે, એમાં તમે નિર્ણય લો. ભલે વાઉચર ઉપર કરો 10,000 માં કરો તો 12 ભરતી કરો ને, તમે ઓફિસ માં કમ કાકા દાદા નામ ભરતી કરો છો, અમે તો કોઈ કરી નથી, એક બે જણ છે અંદર ઓફિસ માં અંદર ખાલી ભરતી થાય જ છે, બહાર સફાઈ કામદાર ને 3-3 વોટ આપે છે, હા 1 જિલ્લો વાળી પાછો બીજો જિલ્લો વાળવા જવું પડે, એના
મળતી નહીં એના માટે. અને બીજું કે વેતન વધારો જે સરકાર શ્રી ના પરિપત્ર મુજબ આવે છે, જે આ બધું દેખીતું છે ખોટું, એ તમારો આત્મા પણ છે, ઉપરનો વાલી પડી છે. એક પણ આકરો શબ્દ કહેવા માંગતો નથી. આ જે પણ રજૂઆતો થઈ રહી છે બધા જોઈ રહ્યા છે. વાલ્મીકી સમાજ ને એવા ખબીર પેદા કરવાની જરૂર છે પોતાની અંદર કે આપણે ગટરમાં ઉતરીએ જ નહીં. આપણા સિવાય કોઈ ગટરમાં ઉતરે છે નહીં. દર વખતે કોણ પછી તમને નથી તમે રેમરાય નોકરી માંગવાના બદલે એવો સંકલ્પ કરો કે મેં મારી આખી જિંદગી ઝાડું વાળ્યું, ગટર સાફ કરી, મારા દીકરા કે દીકરીને હું બીજા વ્યવસાયમાં મોકલીશ, આ નહીં કરાવું. સમાજમાં બીજું કોઈ નથી, બીજો કોઈ સમાજ નથી જે ગટરમાં ઉતરવાનો. તો આપણે કેમ ઉતરીએ છીએ? નકરું નરક છે, શેનામાં નકરું ઉતરવું છે? અને આ નરક વાળી કામગીરી કરવા માટે પાછું રેમ રહેલો એવી આપણે માગણીઓ કરીએ. સમગ્ર ગુજરાતની અંદર, દેશની અંદર વાલ્મીકી સમાજ સંપર્ક કરે ઝાડું અને વાળું નહીં. બરાબર, ડોક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, શિક્ષક બનાવો, તલાટી બનાવો, ફેક્ટરીમાં જાઓ, ખેતમજૂરી કરો, મનરેગામાં જાઓ, બીજો નાનો મોટો કોઈ વ્યવસાય કરો. આપણે જે આપણું આત્મસન્માન મૂકી દઈએ છીએ, તમને કાન ઉપર બંદૂક મૂકીને તો કોઈ ગટરમાં ઉતારતું નથી, આપણે ઉતરવા તૈયાર છીએ ત્યારે તકલીફ છે ને. યુપી બિહારથી ગરીબ માણસો મજૂરી કરવા ગુજરાત આવે છે. અમદાવાદમાં, રાજકોટમાં બધે પાણીપુરીની લારી કરીને હાથ પડીએ, 300-400 રૂપિયા કપાય છે, પણ ગટરમાં નથી ઉતરતા. આપણી સફાઈ કામદાર તરીકે ગટરમાં ઉતરવાની તૈયારી છે એટલે કોઈ ઉતારે છે. પછી આપણે મળીએ છીએ 300 રૂપિયા માટે, 400 રૂપિયા માટે, 500 રૂપિયા માટે, 200 રૂપિયા માટે, 100 રૂપિયા માટે માણસ ગટરમાં ઉતરીને મરી ગયા છે. તો આપણો વાલ્મીકી સમાજ તરીકે એક સંકલ્પ હોવો. હું માનું છું કે રેમ રાય નોકરી લેવાનું, સફાઈ કામદારનું બંધ થઈ જવું. શેના માટે આપણે કામ કરવું છે? આપણે વોટ આપીએ છીએ, આપણે ટેક્સ આપીએ છીએ, તો સરકારનો કોઈ અમને બીજો વ્યવસાય આપે. પટાવાળા નાખો આખું ગુજરાતના વાલ્મીકી સમાજ, ચાલો સિક્યુરિટી ગાર્ડમાં રાખો, ભરતી કરો 5000 વાલ્મીકી સફાઈ કામદારની જીએસએફમાં ના થાય, ફોન કાર્ડમાં ના થાય, પટાવાળા ના લઈ શકે. આપણે બી આ કરવાનું ચાલુ રાખવું જોઈએ કે સરકારને મજા આવી ગઈ છે અને સમાજમાં તમે ગટરમાં ઉતરીને મરો એટલે માવજી બેન જીગ્નેશ બી જવાનું. નમસ્કાર, શંખનાદ ન્યૂઝમાં આપનું ફરી સ્વાગત છે. અમે અત્યારે સિહોર નગરપાલિકા કચેરીએ છીએ અને વડગામના ધારાસભ્ય એવા જિજ્ઞેશભાઈ મેવાણી આપણી સાથે છે. અમુક પ્રશ્નોને લઈને જિજ્ઞેશભાઈ સિહોરની મુલાકાતે છે. જિજ્ઞેશભાઈ, તમે સિહોર આવ્યા છો અને શા કારણે, કયા મુદ્દાઓને લઈને તમે અહીંયા સિહોર સુધી પહોંચ્યા છો? સમગ્ર ભાવનગર અને બોટાદની અંદર આદિવાસી, ઓબીસી અને દલિત સમાજને ટોચ મર્યાદાના કાયદા નીચે અને સાંથણીમાં અનેક સરકારી પડતર જમીનોની ફાળવણી થઈ. તેમાંની ઘણી જમીનો આજે પણ એવી છે જેમાં માથાભારે લોકોના ગેરકાયદેસર દબાણ છે. એ જમીનોમાં DLR દ્વારા માપણી કરવામાં આવી નથી અને મહેસૂલ વિભાગ દ્વારા સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવેલ નથી. આ પ્રશ્નો માટે હું સતત લડતો હોઉં છું, ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પણ બોલું છું, રોડ ઉપર આંદોલનો પણ કર્યા છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતની મારી PIL પણ પેન્ડિંગ છે. આ પ્રશ્નોની માહિતી મેળવવા માટે બોટાદ અને ભાવનગર આવ્યો હતો. ત્યાં સિહોર નગરપાલિકાના કર્મચારીઓ મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને મારી ટીમના સાથી માવજીભાઈ સરવૈયા સતત એ મુદ્દે લડી રહ્યા છે. સિહોર નગરપાલિકાના કર્મચારીઓને મળ્યો ત્યારે ખબર પડી કે સતત મહિનાઓ સુધી એમણે કરેલી મજૂરીના વેતનપૂર્ણું ચૂકવણું પણ થતું નથી, રીતસર મહિનાઓ સુધી એમનો પગાર આપવામાં આવતો નથી. હવે એક બાજુ રાજ્યની સરકાર વાઇબ્રન્ટ ગુજરાતનું સેલિબ્રેશન કરી રહી છે, ગુજરાતના વિકાસમાં પોતાને નંબર 1 અને સ્વર્ણિમ અને ગતિશીલ હોવાનો દાવો કરે છે, અને બીજી બાજુ રાજ્યના જે કર્મચારીઓ પોતાનું શ્રમ રેડી રહ્યા છે રાજ્યની સરકારના વહીવટીતંત્રને ચલાવવા, અને અમારા ઘણા બધા કર્મચારીઓ સફાઈ કામદાર છે કે નાના કર્મચારીઓ છે, એવા નાના કર્મચારીઓને આ ભયંકર મોંઘવારીના દોરમાં પણ પગાર નહીં કરવો એમના પેટ ઉપર પાટું મારવા સમાન છે.
આ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં. રાજ્યની સરકારે તાબડતોબાની નોંધ લેવી જોઈએ. ગુજરાતની વિધાનસભાના સત્રમાં હું આ મુદ્દે રજૂઆત કરવાનો છું. ઘણા બધા સફાઈ કામદારો એવા છે જેમને વર્ષો સુધી લઘુત્તમ વેતન ચૂકવાયું નહીં. અનેક સફાઈ કામદારોનો ગટરમાં મોત થયા. આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટની પ્રથામાં એમનું ભયંકર શોષણ કરવામાં આવ્યું. અને જ્યારે કાયમી કરવાની વાત આવે છે ત્યારે સરકાર ગલ્લા તલ્લા કરતી હોય છે. એવા પણ સરકારી કર્મચારીઓ સિહોર નગરપાલિકામાં જોવા મળ્યા જે રેકોર્ડ ઉપર સફાઈ કામદાર તરીકેનો પગાર મેળવે છે પણ એક પણ દિવસ હાથમાં ઝાડુ પકડ્યું નથી. આવા લોકો કાં કાલથી એ કામે લાગી જાય અથવા તો તંત્ર દ્વારા એમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે. બહેનોના પણ અનેક પ્રશ્નો છે. ઘણા બધા એક ડઝન જેવા સરકારી કર્મચારી સિહોર નગરપાલિકાના એવા છે જેમના પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટીના લગભગ 17-18 લાખ રૂપિયા નાણાંનું ચૂકવણું થયું નથી. એટલે આવા અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને આ બધા જ પ્રશ્નોના મુદ્દે હું સંબંધિત અધિકારી જોડે તો વાત કરીશ જ, પણ ટૂંક સમયમાં ગુજરાતની વિધાનસભાનું સત્ર પણ શરૂ થયું છે. વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતની નગરપાલિકાના કર્મચારીઓનું શોષણ અને એમને પગારનું ચૂકવણું નહીં કરવું અને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગમાં એમની સાથે અત્યાચાર અને અન્યાય કરવો, સફાઈ કામદારોનું આજે પણ ગટરમાં ઉતરીને મરવાનું ચાલુ છે, આ બધા મુદ્દાઓ ગુજરાતની વિધાનસભામાં ઉપસ્થિત કરીશ. હું પણ એ મુદ્દે શંખનાદ કરવાનો છું. ફક્ત દલિત નહીં, સમગ્ર ગુજરાતના અને દેશના યુવાનો માટે સંદેશ એ છે કે આજે ગુજરાતમાં દેશમાં બેરોજગારીની ચરમસીમા ઉપર છે. એટલે જ્ઞાતિ અને ધર્મનું કુંડાળું તોડી સર્વ સમાજના બેરોજગાર યુવાનોએ એકજૂટ થઈ સંગઠિત બનીને કોઈપણ રાજકીય પક્ષની સરકાર હોય પોતાના હક અને અધિકાર માટે લડવું જોઈએ. ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, એ બહુ સરળતાથી થઈ શકે એવું કામ છે. પેપર લીકના અનેક પ્રસંગો બન્યા. 20-22 જેટલી પરીક્ષાના પેપર લીક થયા. બાજુમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારે પેપર લીક થાય તો આજીવન કારાવાસની જોગવાઈવાળો કડક કાયદો કર્યો. અને ગુજરાતની અંદર હજી સુધી પેપર લીકના મામલામાં અનેક કિસ્સામાં ગુનો પણ દાખલ થયો નથી, ધરપકડ થઈ નથી, ચાર્જશીટ થઈ નથી, ટ્રાયલ પણ શરૂ થઈ નથી. એટલે રાજ્યના યુવાનોને એક જ અપીલ કે બેરોજગારીનો પ્રશ્ન એ તમારા જીવનનો, તમારા અસ્તિત્વ સાથે જોડાયેલો પ્રશ્ન છે. એટલે જાતિ અને ધર્મની રાજનીતિમાંથી મુક્ત બની તમારા જે સાચા સવાલો છે, અસ્તિત્વના સવાલો છે, રોજગારી જેવા સવાલ છે, એની પર ફોકસ કરો. ભગતસિંહ આજે જીવતા હોત તો આજે એ આ મુદ્દા ઉપર જ લડતા હોત. થેન્ક યુ.